નબદા જિલ્લામાં કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત ડીએસપી કચેરીના ફ્રન્ટલાઈન વર્કર માટે કોરોના વેક્સિન પિકોશન ત્રીજો ડોઝ લેતા અધિકારી કર્મચારીઓ ફ્રન્ટલાઈન વર્કરના ઓગણીસો ની સંખ્યા સાથે કુલ ત્રણ ની પિકોશન ડોઝ નું વેક્સિનેશન કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ નાઇન્ટીન વેક્સિનની રસી એકમાત્ર અમોધ શાસ્ત્ર છે ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ હેલ્થ વર્કર્સ તથા સાઠ વર્ષથી વધુ કામગીરીને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવા ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ કેવડિયામાં એસઆરપી જવાનો માટે તથા કેવડિયા રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનો વગેરે સહિતના પ્રિકોશન ડોઝ માટે એલિજેબલ થયેલા અંદાજે અગિયાર હજાર જેટલા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં અંદાજે એક હજાર પાંચસો સાઠ કર્મચારીઓને રસીના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા આમ ગઈકાલ સુધીમાં ઓગણીસો જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ આજની એક હજાર પાંચસો સાહીઠની સંખ્યામાં કુલ ત્રણ હજાર ચારસો સાહીઠ નિર્પ્રિકોશનને ત્રીજો ડોઝ અપાયો છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં વિશેષ ઝુંબેશમાં પ્રિકોશન ડોઝ માટે એલિજેબલ થયેલા તમામને પ્રિકોશન ડોઝ સવારે લેવા હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું છે કે આપણે દરેક જગ્યાએ ખાસું એવું કામ કરવાનું અને આપણા પરિવારને પણ સાચવવાનું થતું હોય છે ત્યારે આ પ્રિકોશન ડોઝ વ્યક્તિના પોતાના અને તેના પરિવારની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું અને ઉપયોગી છે ડૉક્ટર ગામીતે વધુમાં ઉમેરે છે કે મેં પોતે પણ આ પ્રિકોશન ડોઝ લઈ લીધો છે અને તેમાં કોઈપણ જાતની કોઈ તકલીફ થતી નથી કે જેનો તાવ કે શરીર દુખતું હોય તે પણ ઓછું થઈ જાય છે કોઈપણ જાતની ગભરાહટ વિના મેં પોતે આ ત્રીજો ડોઝ લઈ લીધો છે એલિજિબલના તમામના આ ત્રીજો પ્રિકોશન ડોઝ સવારે લઈને કોરોના સામે સુરક્ષિત રહેવા તેમણે ભારપૂર્વકની અપીલ કરી છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં પંદરથી અઢાર વર્ષના બાળકોનું પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે ઘણી સ્કૂલોમાં નવમા ધોરણની રજા અપાઈ ગઈ છે તો આવા બાળકોને ખાસ બોલાવીને તેમને પણ વેક્સિનેશન કરવામાં આવી રહ્યા છે ત્યારે દરેક વાલીને પોતાના બાળકનું વેક્સિનેશન કરાવી લેવા તેમણે વિનંતી કરી છે જેથી કરીને આ બાળકો કોરોના સામે રક્ષણ મેળવી શકે અને તેમનું શિક્ષણ સદંતર ચાલુ રહે તેવા અમારા પ્રયત્નો છે આ ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત અન્ય સ્થળોએ પ્રિકોશન ડોઝ આપવા માટેની આજે કરાયેલી ખાસ વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષક એસ જે મોદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ પોલીસો જવાનો હોમગાર્ડ ટીઆરબી જેઆરડી જેવા જવાનો કોરોના વોરિયર્સ છે તેમના બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી આજે ઝુંબેશ રૂપે થઈ રહી છે અને તેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાલમાં પણ આ કામગીરી થઈ રહી છે અને આ ત્રીજા ડોઝથી તમામને સુરક્ષિત કરાશે જેથી તમામ અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ જવાનો સુરક્ષિત રહેવાની સાથે તેમના પરિવાર પણ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થાનો સંબંધિત સૌ કોઈને લાભ લેવા મોદીએ અનુરોધ કર્યો છે દીપક જગતાપ જેવી રાજપીપળા ટીઆરબી જીઆરડી તમામ પોલીસ જે કોરોના વોરિયર છે તે તમામને બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી આજે ચાલુ કરવામાં આવેલી છે એમાં દરેક પોલીસ સ્ટેશન માટે તાલુકા લેવલે અને રાજપીપળા ખાતે જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આ કેમ્પ હાલમાં ચાલુ છે અને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બૂસ્ટર ડોઝ આપી અને એમને સુરક્ષિત કરવામાં આવશે